સામાન્ય રીતે આપણા ઘરોમાં નજર લાગવી ઘણી મોટી બાબત હોય છે નજર લાગવી તમે જાણો છો પહેલાં હું વિચારતો હતો કે આ એક અંધશ્રદ્ધા છે જે મારી માતાને કરવા માગે છે તેથી કરે પરંતુ પછી જ્યારે શૂટિંગ દરમિયાન મારો અકસ્માત થયો અને કેટલીક વસ્તુઓ બની ખાસ કરીને મારી ફિલ્મો એક પછી એક હિટ થઈ અને પછી એક પછી એક અકસ્માત પણ થયા અને પછી અજાણતા જ હું આ બાબતોમાં જાતે વિશ્વાસ કરવા લાગ્યો અચાનક મેં જાતે જ મારી માને યાદ અપાવવાનું શરૂ કર્યું મારી નજર ઉતારો હું જાઉં છું તેથી આ નજર લાગવાવાળી વાત ઘણી રીતે ફેલાયેલી છે તે ઘણી રીતે કહેવામાં આવે છે લોકો કહે છે કે તે કોઈ ઉર્જા છે કોઈ કહે છે કે તે કંઈક બીજું છે પરંતુ બધા આ વિશે જાણે છે ઘણા લોકો તેમાં વિશ્વાસ કરે છે તો આ વિશે તમારો મત શું છે આવું થાય છે કે નથી થતું તમે રોજ સ્નાન કરો છો ના ના હું એટલા માટે પૂછું છું કારણ કે ચેન્નાઈમાં લોકો ત્રણ દિવસે એકવાર નાય છે હૈદરાબાદમાં અમે હજી ત્યાં 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 સુધી નથી નથી પહોંચ્યા પહોંચ્યા તો તમે હજી હજી હુસેન સાગરમાં તો ગઈકાલે હું કેટલાક જાણીતા લોકોના જૂથ સાથે વાત કરી રહ્યો હતો તો એક સરકારી અધિકારીએ કહ્યું કે આ બધા ધનિક લોકો દરરોજ સ્નાન કરી શકે છે મેં પૂછ્યું તમે ક્યાંથી છો દક્ષિણ ભારતમાં સ્નાન કર્યા વગર અમે ઘરની બહાર પગ પણ નથી મૂકતા ભલે ગમે તે હોય અમે પાણી નહીં પીએ પણ સ્નાન કરીશું તો આ નવી સંસ્કૃતિની શરૂઆત ના કરો કે કેટલાક દિવસોમાં એકવાર વાર સદભાગ્ય આજે શુક્રવાર છે તો તમે તમારા શરીરને પાણીથી સાફ કરો છો એનો સંબંધ માત્ર માટી હટાવવાથી નથી ભલે તમારી ઉપર કોઈ માટી ન હોય તમે જોયું હશે આખા દિવસના કામ પછી જો તમે ઘણું બધું ભેગું કર્યું હોય તો તમે સ્નાન કરો છો ઓહ જાણે કે એક નવું જીવન આવી ગયું બરાબર માત્ર શરીર સાફ કરવાની વાત નથી સાબુ વિશે નથી માત્ર પાણી તમારી ઉપરથી પસાર થાય છે તમે નદીમાં જઈને એક ડૂબકી માર્યા હો ત્યાં દસ મિનિટ રહો અને પછી બહાર આવીને જુઓ તમને લાગશે કે જાણે નવો જન્મ થયો કારણ કે આ તમારે સમજવું જરૂરી છે કે આ શરીર એ પાંચ તત્વોમાંથી બનેલું છે પૃથ્વી પાણી અગ્નિ હવા અને અવકાશ આ સિઝનમાં અમારા યોગ કેન્દ્રમાં કારણ કે અમારી પાસે પવનની ટનલ છે એટલે કે શાંત ઘાટીમાંથી ચોમાસાના પવન જે વહે છે એ ઘાટીમાં એક રીતે કેન્દ્રિત થાય છે અને જ્યારે તે યોગ કેન્દ્ર તરફ આવે છે ત્યારે ત્યારે તેની ઝડપ સિત્તેરથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય છે દિવસના અલગ અલગ ભાગમાં તો તે સમયે અમારામાંના મોટા ભાગના લોકો સાધના કરે છે પવનમાં આ રીતે ઊભા રહી જાય છે કારણ કે તે હવા સ્નાન છે પાણીથી તો તમે દરરોજ સ્નાન કરો છો હવાથી પણ સ્નાન કરી શકો છો લોકો યોગીઓ તો હંમેશા પોતાની ઉપર માટી લગાવતા પણ આજે તેને મઠબાત કહેવાય છે સ્પામાં તો મઠબાત પણ થાય છે એ જ પ્રકારે અગ્નિ દ્વારા પણ સ્નાન થાય છે આ સ્નાન એને અમે ક્લેશનાશન ક્રિયા કહીએ છીએ તેનો અર્થ એ છે કે એવી ક્રિયા કે જે તમારી આસપાસ ભેગી થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે કારણ કે તમારું શરીર માત્ર અહીં સમાપ્ત નથી થતું તે હજી આગળ પણ હયાત છે તમે ક્યારે ધ્યાન આપ્યું છે કદાચ સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે કોઈએ તમને અડવાની જરૂર નથી હોતી કોઈ વ્યક્તિ જો ઘણું નજીક આવી જાય માનસિક વસ્તુ નહીં તે અલગ છે માનસિક અને ભાવનાત્મક પાસાઓ અલગ હોય છે તેને બાદ કરતાં જો કોઈ ખૂબ નજીક આવી જાય તો ત્યારે ને ત્યારે એક લાગણી ઉત્પન્ન થાય છે કે જાણે તમને થોડા અંતરની જરૂર છે તેઓ તમને સ્પર્શ પણ નથી કર્યો તો પણ ફક્ત આવી બાબત જ સહેજ ખલેલ પહોંચાડે છે કારણ કે શરીર અહીંયા પૂરું નથી થતું ઊર્જાઓ થોડી આગળ સુધી વધે છે કેટલી આગળ સુધી તે નિર્ભર કરે છે કે તમારી જૈવિક ઉર્જાઓમાં કેટલી પ્રસન્નતા છે જો તમારી જૈવિક ઉર્જાઓ ખરેખર ખૂબ જ પ્રસન્ન હોય તો તમે આખો હોલ ભરી શકો છો બાકી પછી થોડું ઘણું હોય છે મોટાભાગના લોકો માટે તે ત્રણથી નવ ઇંચ સુધી હોય છે શરીરની બહારના ભાગમાં તો જેમ જેમ તમારી ઉપર અશુદ્ધિઓ એકઠી થતી જાય છે જો તમે ડ્રાઈવ કરવા માંડો તમે જો ટુ વ્હીલર ડ્રાઇવ કરો તો તમે જોશો હું જવાન થઈ જાઉં છું હું જેટલી વાર મોટરસાઇકલ ચલાવું કારણ કે જ્યારે હું ચારથી પાંચ કલાક માટે મોટરસાયકલ ચલાવું છું ત્યારે લોકો કહે છે કે સદગુરુ તમારી દાઢી તો કાળી થઈ ગઈ સંપૂર્ણ કાળી કાર્બનવાળી તો તમે તમારા શરીર પર વસ્તુઓ એકઠી કરો છો તેને સાફ કરી નાખો છો તેવી જ રીતે તમે તમારી ઉર્જા સિસ્ટમ પર અન્ય પ્રકારની અશુદ્ધિઓ એકઠી કરો છો તમે તેને પાણીથી સાફ કરી શકો છો કેટલીક અશુદ્ધિઓ તેનાથી જતી પણ રહેશે તમે જો હવાથી સાફ કરો તો કેટલીક અશુદ્ધિઓ તેનાથી પણ જશે પરંતુ હવા કાયમ ઉપલબ્ધ નથી હોતી તમે એ પણ જોઈ શકો છો કે તમે જો પરંતુ આજકાલ આ પંખાઓ એક ચોક્કસ સ્પીડ પર ચાલતા હોય છે પરંતુ જો તમારા પંખા યોગ્ય ગતિએ ચાલે તો તમે ફક્ત તેની નીચે બેસો અને તમે જોશો કે તમારી અંદર કંઈક ઉપર આવે છે તમે જોયું છે આવું નાનું મસ્તું હવાનું સ્નાન તે જ પ્રમાણે અગ્નિનું સ્નાન હોય છે જેને તમે કહો છો શું તે હંમેશા અન્ય લોકોના જોવાથી થાય છે કે નહીં આના પર પ્રશ્નો ઉઠી શકે છે પરંતુ તમારી આસપાસના જીવનનો ચોક્કસપણે તમારી ઉર્જા સિસ્ટમ પર પ્રભાવ પડે છે જો તમારી અંદર કોઈ આધ્યાત્મિક ક્રિયા સ્થાપિત હોય એટલે કે તમે કોઈ ક્રિયા કરતા હો કે ધ્યાન કરતા હો તો તમને આ બધાની જરૂર નથી કારણ કે તમે જાણો છો કે અંદરથી પોતાની જાતને કેવી રીતે સાફ કરવા પણ જો તમારી પાસે તે ન હોય તો આ બધી બાબત મહત્વપૂર્ણ બને છે મારે તમને ખાસ કહેવું છે કે તેને કરવાની ચોક્કસ રીત છે થોડી પેઢીઓ પહેલાં લોકો જાણતા હતા કે કેવી રીતે કરવું પરંતુ આજે હું જોઉં છું કે લોકો કંઈક સળગાવીને બસ આમ 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 કરે છે તમે જો યોગ કેન્દ્રમાં આવો તો અમે ક્લેશનાશન ક્રિયા વૈજ્ઞાનિક રીતે કરીએ છીએ તે જે રીતે થવી જોઈએ અમે લોકોને માત્ર અગ્નિસ્નાન દ્વારા કેટલાક સ્થાયી રોગોમાંથી મુક્તિ અપાવી છે એક આશ્ચર્યજનક બાબત જે અમે તાજેતરમાં જાણી એ એ છે અમે જાણ્યું કે ઘણા બાળકો જે એડીએચની બીમારીથી પીડિત છે એટલે કે શીખવાની સમસ્યાઓ અગ્નિસ્નાનના માત્ર છ થી આઠ અઠવાડિયામાં તેઓમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે આની અમને ક્યારેય અપેક્ષા નહોતી તમારી માતાએ જાણતા કે અજાણતા તમને અગ્નિસ્નાન આપીને તમારી ક્ષમતામાં વધારો કર્યો છે હું તેમને નમન કરું છું તેઓએ અગ્નિસ્નાન કરાવ્યું